जामीन पर छूटी गया छे त्यारे बीजी बाजू तुवेर कांडमां हजु पण 300 થી વધુ ખેડૂતોના નાણા અટવાયેલા પડ્યા છે, જેમાં એક જ ગામના 70 ખેડૂતોને હજુ પૈસા નથી મળ્યા, જેને લઈને હવે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। तो वावणी नो समय छे अने खेडूतोने पैसा न मळता तेमनी पासे बियारण माटेना पण पैसा नथी। आंगे अनेक वक्ते मंत्रीओने रजूआत करवामां आवी छे, छतां पण हजु पैसा मळ्या नथी। एटले के आरोपीओ जामीन पर छूटी गया अने बिंदास फरी रह्या छे। तो बीजी बाजु खेडूतोने वावणी माटे व्याजे पैसा लई अने बियारण लेवानो वारो आव्यो छे, त्यारे अहींया सवाल ए छे के तुवेर कांड थयो छतां पण आरोपीओ केम छूटी गया? शुमात्र माध्यमों दबाण थी आरोपियों ने खाना पूर्ति माटे पकड़वामां आव्या हता। कोर्टना शरणे आरोपियों सामे मजबूत पुरावा केम उभा नथी करवामां आव्या अने हजु सुधी खेडूतोना नाणा केम सरकार चुकवती नथी? वावणीना समय खेडूतोने जे मुश्केली पड़ी रही छे तेने सरकार केम समजती नथी? तो आका उभांडो पाछळ कोण छे चेहरो? सत्ताधारे तो शुं न थाय, आरोपी पकड़ाय पण केम छूटी जाय छे? अहींया सवालो उभा थई रह्या छे। मंत्रीओने रजूआतो करवामां आवी पण खेडूतोनी मुश्केली ठेरनी ठेर छे। 40 कटा है पेला है अने 80 થી 90 હજાર રૂપિયો બાકી છે અમારો, અને મામલતદાર પાસે અમે લગભગ 4-5 ધક્કા ખાધા, અમને પાકું બિલ નથી મળ્યું, ખાલી અમને કહે છે કે તમને કાલ મળશે, પ્રમદી મળશે, એવા 6-7 ધક્કા ખાધા। અત્યારે પૈસાની અમારે જરૂર છે, આ બિયારણ લીધું એ વ્યાજે પૈસા લઈને લીધું, અને અમારે ખાતર લેવું, દવા છાંટવી, બધું આનો પૈસાનો અમારે મેળ કંઈ આવતો નથી। ગમે ત્યાં જાય કોઈ પાસે પૈસા દેતા નથી, મામલતદાર પાસે જઈએ તો એમ કહે છે કે ભાઈ તમારું બિલ મળી જાય। અમે વારંવાર એમને કીધા કે તમે અઠવાડિયા પછી આવજો, 4 દિવસ પછી આવજો, 5 દિવસ પછી આવજો, એમ લગભગ 6-7 ધક્કા ખાધા, કોઈ ધ્યાન નથી દેતું અમારું। 15 કટા બાકી છે પૈસા, લેવા જાય તો ધક્કા ખાય છે ને પૈસા વ્યાજે લઈને અટાડે વાપરીએ છીએ, પૈસા છે નહીં તો તાત્કાલિક આ પગલાં લઈને પૈસા જે વહેલી તકે મળે એ રીતે અમને સહાય આપો બધી। કેટલું પેમેન્ટ છે? 12 કટા બાકી છે। 12 કટા કાંડ બીજા લોકો કરી ગયા છે, જયારે દંડ આ ખેડૂતોને આપવામાં આવ્યો છે। વારંવાર ખેડૂતો કેસો ધક્કા ખાઈ છે કે અમને પાકું બિલ આપો, આધાર આપો, હજી પણ આધાર પણ નથી આપી શકા, પૈસા તો ઠેક। જયારે આજે મગફળીના વાવેતરનો સમય આવ્યો, ખેડૂતને વાવણી કરવાની હતી, એને બિયારણ લેવું હતું, એને ખાતર લેવું હતું, એને દવા લેવી હતી, મજૂરી ચૂકવવી હતી, આજે એક પણ ખેડૂત પાસે પૈસાની સગવડ નથી। આશાએ બેઠો હતો કે મારું તુવેરનું બિલ આવી જાય તો હું આ ખર્ચો કરી શકીશ, જયારે આજે તુવેરનું બિલ ના આવતા તો એ ખેડૂત આકસ્મિક મુશ્કેલીમાં આવી ગયો અને એને વ્યાજે ગમે ત્યાંથી ધિરાણ લઈ અને આ વ્યવસ્થા કરવી પડી। तो आज मुद्दे संवाददाता विजयसिंह फोन लाइन पर। जी विजयसिंह, केशोदना तुवेरकांडना आरोपीओ जामीन पर मुक्त, त्यारे बीजी तरफ तुवेरकांडमां हजु पण 300 થી વધુ ખેડૂતોના નાણાં અટવાયેલા પડ્યા છે, શું કરી રહ્યું છે તંત્ર? કેમ ખેડૂતોના નાણાં ચૂકવવામાં નથી આવી રહ્યા? જી અંકુર, ખાસ કરીને જણાવી દઉં તો જે રીતે મસ્તપૂરતું તુવેરકાંડ કેશોદમાં બહાર પડ્યું અને કેશોદમાં જે તુવેરકાંડ પૂરા રાજ્યમાં એક સચકાર મચાવ્યો હતો, બીજી તરફ જે ખેડૂતોએ ટેકાના ભાવે જે તુવેર દેવામાં આવી હતી, ઘણા લાંબા સમયથી 2 થી 2.5 મહિનાનો સમય થઈ ગયો છે, તો 300 કરતા વધુ ખેડૂતોના હજુ પણ બિલ બાકી છે, ત્યારે તંત્ર પણ હજુ મૌન સેવી રહ્યું છે। બીજી તરફ જે 7 આરોપી હતા તુવેરકાંડના, તે પણ જામીન ઉપર છુટકારો મેળવી લીધો છે, ત્યારે આમાં કહેવામાં આવે છે કે સોરને કે તું ચોરી કરજે, સાવકારને કે તું જાગતો રહેજે, આવી સ્થિતિ જે નિર્માણ થઈ છે કે જે ખેડૂતોને ચોમાસું આવી ગયું છે, ખેડૂતોને વાવેતર કરવું છે, મગફળી લેવી છે, લેવું છે, ખાતર લેવું છે, આ તમામ મુદ્દે ખેડૂતો વ્યાજે પૈસા અને જો પોતાના ખેતરમાં વાવેતર કરી રહ્યા છે તો તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થાય છે અંકુર, કે બિલ જે તાત્કાલિક તેમને ચૂકવવામાં આવે અને ખરેખર આ ખેડૂતો છે જે નિર્દોષ ખેડૂતો છે તેનો ભોગ ન બને, દંડ તે ભોગવી ગયા છે, તે પણ અનેક સવાલો ઉભા થયા છે, અને ખાસ કરીને મંત્રીઓને પણ રજૂઆત કરવામાં આવી છે, મંત્રીઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, કૃષિ મંત્રી અને તમામ મંત્રીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તો હજુ પણ ખેડૂતો કહી રહ્યા છે કે ખાસ કરીને સરકાર પણ આ મુદ્દે ધ્યાન દે અને તાત્કાલિક ખેડૂતોના બિલ છૂટા કરે તો ખેડૂત આર્થિક ભીષમાંથી બહાર આવે એવી જી બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।